તો આદરત સુરતના વરાછામાં તુવર દાળમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। 61 રૂપિયાની તુવેર દાળ વેચવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે કોઈને પૂછ્યા વગર આ તુવેર દાળ વેચવામાં આવી રહી છે। શું કહ્યું આમ આદમીના પાર્ટીના કાર્યકરે આવો સાંભળીએ। હવે 61 રૂપિયાની આ તુવેર દાળ આપવામાં આવી છે કિલોનો આ પેકિંગ છે। હવે જેણે કોઈએ વર્ષ દિવસનું ભરાવી લીધું હોય એને હોતન આ લેવા માટે ફોર્સ કરવામાં આવે છે। ખરેખર આ સરકારને પહેલાં લાવતા પહેલાં આની જાણ કરવી જોઈએ, લોકો પાસે અભિપ્રાય મંગાવવા જોઈએ કે તમે દાળ લેવા માંગો છો કે નહીં। 2-5 રૂપિયાની વસ્તુ હોય તો સમજ્યા કે ચાલો આપણે કંઈ લેવાનું હોય, તો 61 રૂપિયાની અને લોકો અહીંયા વરાછામાં તો ટોટલી બધા એકસાથે વરસનું ભરાવી લેતા હોય છે। એટલે ખાસ અમે લોકોને કહેવા માંગીએ છીએ કે જેને જરૂર હોય એ જ લેજો, કોઈ પરાણે લેતા નહીં, કારણ કે તમને કોઈને પૂછીને આપવામાં નથી આવ્યું। એટલે તમને કોઈ ફોર્સ કરતા હોય તો અમને કોલ કરજો, અમારું કાર્યાલય છે હીરાબાગ ત્યાં મળી જાયજો। આ સરકારે જેવી રીતે આપ્યું છે આ લોકોને એવી રીતે પાછું લઈ લે છે। તમારે જરૂર ન હોય તો લેવાની જરૂર નથી। અને એક વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળે છે। જો તમને એક પણ દુકાને ઓછું આપતા હોય તો હીરાબાગ આપણું કાર્યાલય છે પૂર્વી સોસાયટી એ 15 નંબર વિભાગ 2માં ત્યાં મળી જાયજો। અને આજથી જ આપવાનું ચાલુ થઈ ગયું છે। તમારે ફક્ત ઘઉં ચોખાની જરૂરિયાત હોય તો ઘઉં ચોખા જ લેજો, આ કોઈ ફરજિયાત નથી। અને જો ફરજિયાત કરતા હોય તો ચોક્કસ અમને કોલ કરજો, કારણ કે સરકારે આપણને પૂછ્યા વગર જબરદસ્તી આપણને આપી શકે નહીં। માટે ખાસ હું કહેવા માગું છું કે તમારે જરૂર હોય તો જ લેજો, અને જે ઘઉં ને ચોખા આવે છે એ પૂરેપૂરું જ લેવાનું છે। 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, વધારાની કોઈ પણ વસ્તુ આ લેવાની નથી અને આપવાની નથી। જો તમારે જરૂરિયાત હોય તો લેજો, અને એનો 61 રૂપિયા ભાવ છે એટલા જ આપવાના છે, વધારે કે ઓછા આપવાના નથી। ના કેટલા આવે? 1 કિલો, 1 જ કિલો, એક કાર્ડ ઉપર 1 કિલો આપવામાં આવે છે। એટલે તમારે જરૂર હોય તો લેજો, ના જરૂર હોય તો જબરદસ્તી લેવાની જરૂર નથી। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।